નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષરસ પટલ વિશે, હવે આપણે સુકોષ કેન્દ્રની અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું. એમાં આજનો આપણો ટોપિક છે કોષરસ પટલ, કે જેને અંગ્રેજીમાં સેલ મેમ્બ્રેન કહેવામાં આવે છે. આ કોષરસ પટલનું જે કંઈ કાર્ય છે એ કેવી હોય એ દરેકે દરેક વિશે અભ્યાસ કરીશું. તો આપણે તેના વિશે ચાલુ કરીએ. તો કોષરસ પટલનો અભ્યાસ ક્યારે શક્ય બન્યો? તો 1950 પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની, મેં તમને પહેલાં છે એ આગળના લેક્ચરમાં કીધું કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એ પછી કોષની સંરચનાનો વિસ્તૃત અભ્યાસ થઈ શક્યો. એટલે હવે આ જે કાંઈ અંગો છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા વ્યવસ્થિત અભ્યાસ કરેલા છે. તો 1950 પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એ પછી વિસ્તૃત એટલે કે લંબાણપૂર્વક સંરચનાનો અભ્યાસ થયો. કોષનો છે એની આખી કોષ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર વ્યવસ્થિત વૈજ્ઞાનિકે નિહાળી અને પછી આપણને એ અભ્યાસ કરી અને આપણને આપવામાં આવ્યું. હવે પહેલાં તો ખાલી પહેલી વખત જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યો ઘણો બધો એમ, તો ત્યારે ફક્ત પહેલી વખત એવું જ જાણવા મળ્યું કે કોષરસ પટલ છે એ ફક્ત લિપિડની બનેલો છે. કોષરસ પટલ કે જે સેલ મેમ્બ્રેન આખો જે ભાગ, આ આખો ભાગ છે એ ફક્ત એ કોષરસ પટલ કહીએ ને, કે આપણે દાખલા તરીકે કોઈ કોષ છે તો એની ઉપર આ જે સેલ મેમ્બ્રેન ખાલી આવેલી છે એ સેલ મેમ્બ્રેન ફક્ત છે એ લિપિડની બનેલી હોય એવું વૈજ્ઞાનિકોએ કહ્યું હતું. કે પહેલાં ખાલી એક જ સાબિત થયું કે કોષરસ પટલ ખાલી લિપિડનો બનેલો, ખાલી ફક્ત લિપિડ ઘટક છે, બીજા કોઈ અણુ નથી. લિપિડ દ્વિસ્તરમાં ગોઠવાયેલો હોય, લિપિડ કઈ રીતના હોય તો કે બે સ્તરમાં. દાખલા તરીકે જો આ આપેલું છે એમાં જો આ લિપિડ છે, આ લિપિડ અને આ લિપિડ, આ દ્વિસ્તર, આ એનું એક સ્તર હોય તો આ પણ એનું બીજું સ્તર હોય. તો આ દ્વિસ્તર થયું, આ એક અને આ બે. દ્વિસ્તર એટલે બે સ્તરનું, આ ઉપરનું એક આખું સ્તર અને આ નીચેને આખું સ્તર, એટલે બે સ્તરમાં લિપિડ છે એ હોય. તો લિપિડ દ્વિસ્તરમાં ગોઠવાયેલું હોય છે. ધ્રુવીય શીર્ષ બહારની તરફ, ધ્રુવીય જે શીર્ષ, ધ્રુવીય શીર્ષ એટલે ગોળાકાર, એનું ઉપર જે એક જે ધ્રુવીય શીર્ષ છે એટલે કે પૂંછડીવાળું શીર્ષ આખું, તો એ જે શીર્ષ છે એ બહારની તરફ અને જળ વિતરાગી એની જે પૂંછડી છે એ અંદરની તરફ આવેલી હોય છે. હવે ધ્રુવીય શીર્ષ બહારની તરફ એટલે કહ્યું તો કે આ જો આમ ગોળાકાર દર્શાવ્યો, તો આ શીર્ષ છે ને સપાટીની બહારની તરફ, અહીંયા ઉપર બહારની તરફ આ, પણ એની જળ વિતરાગી પૂંછડી એટલે કેવી? તો કે આમ એના જે કોષરસની એની પટલની અંદર પણ જે કોષરસ મુક્ત રીતે એમાં પૂંછડી છે ને આમ તરતી હોય, તો એ રીતના એને કહેવાય તરતી જે પૂંછડી જે કોષરસની, તો જળ વિતરાગી કહેવાય. તો એ પૂંછડી છે એ મુક્ત રીતે હોય. જો આ પૂંછડી આ લિપિડ છે, આ પણ લિપિડ, આ પણ લિપિડ, આ પણ લિપિડ. હવે આ લિપિડની અને આ એઠે આ પહેલું સ્તર, આ બીજું સ્તર. હવે આની પૂંછડી અને આની પૂંછડી એ બંને ચોટેલી નથી, જોઈન્ટ નથી, અલગ અલગ છે. તો એમ કહેવાય કે ધ્રુવીય શીર્ષ બહારની તરફ, આ બહારની તરફ, પણ પૂંછડી કેવી? તો કે આ જે મેમ્બ્રેનનો આખો ભાગ છે ને એની અંદર હોય પૂંછડી. જો આ બધી આ અહીંયા બહારના બીજા કોઈ, એટલે કે આ પૂંછડી અને કોષની અંદર, આ પટલ તો કોષની ચારે ફરતી આમ છે, વચ્ચે તો બધે કોષના આખા ભાગો છે. તો હવે એ જલવિતરાગી પૂંછડી અંદરની તરફ હોય, આનાથી સ્પષ્ટ થાય કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનથી બનેલ પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત થાય છે. કે જે કેવી? તો કે લિપિડ છે એ હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજન અને કાર્બનની બનેલી હશે, અથવા તો એમ કહો તો કે હાઇડ્રોકાર્બન જે આપણે કહીએ ને તો આ રિંગ સ્વરૂપે દર્શાવીએ ને, તો એનાથી બનેલી હશે, એટલે કે એની અંદર હાઇડ્રોજન અને કાર્બનના અણુઓ હશે. સંતૃપ એટલે કે આમાં સંતૃપ ભરી ગયેલી હશે, પરંતુ એ છે એ બાહ્ય પર્યાવરણથી રક્ષિત, એટલે આ બાહ્ય બીજા કોઈ પર્યાવરણ છે એને હાનિ, બાહ્યનું જે વાતાવરણ છે એને કંઈ નુકસાન કરી શકશે નહીં. અથવા તો એ છે એ કોષરસની આ અંદરની આખી એના જે આખી જે આખો આ સ્તર છે ને એ સ્તરમાં હશે, પરંતુ એ કોષની અંદર છે એ નહીં હોય. તો એટલા માટે એમ કહેવાય કે જલકૃત
એટલે કે બીજા કોઈ પાણી છે કે કોઈ એને અસર કરી શકશે નહીં. પટલમાં જોવા મળતા લિપિડ એ ફોસ્ફોગ્લિસરે. હવે પટલમાં જો આ બધે આખું આમ તો ત્રિપરમાણદર્શક આકૃતિ છે, પરંતુ મને આકૃતિ બોર્ડમાં દોરવામાં થોડુંક ત્રિપરમાણદર્શક હું આ ન બતાવી શકું, પરંતુ તમને આ છે એ કોઈ ફોટામાં કે એમ મળી જશે. કોઈ તમે મોબાઈલ ફોનમાં કે કોષરસ પટલની આકૃતિઓ છે એ ડાઉનલોડ કરી શકો. હવે આ જે છે એ ઉપર, આ જે લિપિડ છે એ ઉપર બધા રહેલા છે. હવે જોઈએ તો કે એ લિપિડ છે, આ જો ગોળાકાર આખા બ્લુ કલરના આખી આ જે સપાટી છે એ મેં લિપિડની બતાવેલી છે. આ સપાટી આખી જે લિપિડની જે છે એ લિપિડ બધા છે એના બનેલા હોય તો કે એને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ઘટક છે. જેમ કેમ ગ્લુકોઝ હોય ફોસ્ફેટ હોય એમ, તો આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ કે જેમાં ફોસ્ફરસ અને ગ્લિસરાલ્ડિહાઇડ બંને હોય, જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો બનેલો છે કોણ તો કે લિપિડના ઘટકો. લિપિડ ઘણી મોસ્ટ ઓફ જો ને તો ફોસ્ફોગ્લિસરાઇડની બનેલો છે. લિપિડ એક તેલયુક્ત પ્રવાહી, આપણે કેમ તેલ છે, લિપિડ એવો જ એક પ્રવાહી છે કે જેમાં લિપિડમાં જો પાણી નાખે ને તો એ બંને ભળી શકશે નહીં, તો એવું એક પ્રવાહી છે. ત્યારબાદ એક ઘટક દ્રવ્ય છે. ત્યારબાદના સંશોધનથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન અને કાર્બોદિત પણ ધરાવે છે. પછી પાછો વૈજ્ઞાનિકે બીજી વાર સંશોધન કર્યું તો ત્યારે એવો ખ્યાલ આવ્યો કે લિપિડ છે, સોરી, કોષરસ પટલ જે છે એ ખાલી લિપિડનો નથી બનેલો, પરંતુ પ્રોટીન અને કાર્બોદિત પણ ધરાવે છે. તો હવે બીજી ત્રણ વસ્તુ આવી, ત્યારે એવું ખ્યાલ આવ્યું કે આ જે કોષરસ પટલ છે એમાં પ્રોટીન, જો આ રેડ કલરનો આખો પ્રોટીન દર્શાવ્યું, આ પ્રોટીન ભાગ છે, પછી આ અંતર્ગત પ્રોટીન એટલે આર પાર બંને આખો ખૂપેલો હોય ને એમ, એને અંતર્ગત પ્રોટીન કહેવાય. જ્યારે પ્રોટીન અમુક બાહ્ય હોય જે ઉપરની સપાટી ઉપર જ ખાલી રહેલા હોય એવા પણ પ્રોટીન, એટલે કે એક પ્રોટીન, પછી લિપિડ અને શર્કરા. શર્કરા એટલે કે કાર્બોદિત, આપણે કહીએ ને તો ગ્લુકોઝ, તો એનો પણ છે લિપિડ. લિપિડમાં ગ્લુકોઝ હોય, પછી પ્રોટીન હોય, લિપિડ, સોરી, કોષરસ પટલ લિપિડ પ્રોટીન અને શર્કરાનો બનેલો હોય, થોડુંક કોલેસ્ટ્રોલ દ્રવ્ય પણ એમાં હોય. તો ત્યારબાદ એવું બન્યું કે એમ ખ્યાલ આવ્યો કે ખાલી લિપિડ નહીં પણ બીજા પણ પ્રોટીન કાર્બોદિત જેવા દ્રવ્ય પણ હોય. તો ત્યારબાદના સંશોધનથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન અને કાર્બોદિત પણ ધરાવે. મનુષ્યના રક્તકણમાં જોઈએ તો 52% પ્રોટીન હોય અને 40% લિપિડ હોય. આ વિદ્યાર્થી મિત્રો MCQમાં આવી શકે કે 52% પ્રોટીન અને 40% છે એ લિપિડ ધરાવે છે. હવે નેક્સ્ટ જોઈએ કે પ્રોટીન બે રીતના આ સેલ મેમ્બ્રેનમાં હોય કોષરસ પટલમાં, તો કે એક પરગીય પ્રોટીન હોય કે જેને બીજું બાહ્ય પ્રોટીન કહેવાય અને એક અંતર્ગત પ્રોટીન હોય. હવે પરિઘય પ્રોટીન ને અંતર્ગત એટલે કે જો આ ગ્રીન કલરનો આખો દર્શાવ્યો ને એ અંતર્ગત પ્રોટીન કે જે સેલ આખી સેલ મેમ્બ્રેન હોય ને ડબલ પડની બનેલી, એમાં ઉપરથી નીચે સુધી આખો આવેલો હોય, તો કે આ જોવો તો ઉપરથી લંબાઈ નીચે સુધી એટલે કે આખો ખૂપેલો હોય ને તો એને અંતર્ગત પ્રોટીન કહેવાય. જે ખાલી આ ઉપરની સપાટી ઉપર જ ખાલી આવેલા જે છે ને એને પરિઘીય પ્રોટીન કહેવાય, જે આરપાર ખૂપેલા નથી હોતા. હવે કે જે ખાલી અંતર્ગત પ્રોટીન જે અને પરિઘીય પ્રોટીન ખાલી બાહ્ય સપાટી પર હોય, જે અંતર્ગત ખાલી પરિઘીય પ્રોટીન જો કહીએ ને તો એ બાહ્ય સપાટી ઉપર, એટલા માટે એને બાહ્ય પ્રોટીન બહિર્ગત પ્રોટીન પણ કહેવામાં આવે છે. જ્યારે અંતર્ગત પ્રોટીન છે એ સપાટીમાં આખે આખા ખૂપેલા હોય છે. હવે ત્યારબાદ છે એ કોષરસ પટલનું સુધારેલું મોડલ રજૂ કરવામાં આવ્યું અને એ સુધારેલું એટલે કે સંપૂર્ણ માહિતી ધરાવે ને એવું મોડલ, તો એ મોડલ સિંગર અને નિકોલસન વૈજ્ઞાનિક દ્વારા આપ્યું. કે સિંગર અને નિકોલસન, ખાસ નામ યાદ રાખજો, અને એ પણ 1972માં આપવામાં આવ્યું અને જેનું નામ ફ્લુઇડ મોઝેક મોડેલ કહેવામાં આવે. ફ્લુઇડ મોઝેક મોડેલ, ઓ એ આખું આ ફ્લુઇડ મોઝેક મોડેલ છે પણ મેં શોર્ટ ભાગ એમાં રજૂ કર્યો. હવે એ ફ્લુઇડ મોઝેક મોડેલમાં
બધું રજૂ થયું કે લિપિડ હોય, પ્રોટીન, કોલેસ્ટ્રોલ હોય, અંતર્ગત પ્રોટીન હોય, શર્કરા હોય, એ બધું એમાં થયું. પરંતુ ખાસ તો આમાં છે એવો ખ્યાલ આવ્યો કે તેમાં લિપિડ છે ને અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે. અર્ધ તરલ લિપિડ પ્રકૃતિ ધરાવે એટલે મુક્ત રીતે છે એ કોષરસમાં કેમ ઓલા કોષપટલની ઉપર છે એમ અણુઓ કેમ ગતિ કરતા હોય અર્ધ તરલ. એટલે કે આમ જોઈએ તો એમ કહી શકાય કે આ પટલમાંથી અમુક પદાર્થો છે ને એને પસાર થઈ શકે ને અમુક ન પસાર થશે તો એ અર્ધ તરલ કહેવાય. કે અમુક પદાર્થો છે એને પસાર થવા દે ને અમુકને ન થવા દે. દાખલા તરીકે પટલને પાણીની જરૂર છે તો પાણીને પસાર થવા દે, જ્યારે કાર્બન જેવા અણુ નથી જરૂર તો એ ન જ પસાર થવા દેતા. તો આવું કંઈ બને ને તો એ અર્ધ તરલ પ્રકૃતિ કહેવાય. હવે પ્રોટીન છે એ પાર્શ્વીય ગતિ કરે કે અંદર છે એ પાર્શ્વીય ગતિ કરી શકે એવા પણ હોય છે. હવે પટલમાં તેની ગતિના કરવાની ક્ષમતાને આધારે તરલતા નક્કી થાય કે જો પ્રોટીન કેટલી ગતિ કરે એના આધારે છે એ આની અંદર છે તરલતા, એટલે કે કોઈ પદાર્થ પ્રવેશી શકે કે ન પ્રવેશી શકે એની ક્ષમતા નક્કી થાય છે. હવે જોઈએ તો કે એનું કાર્ય શું છે તો કે કોષની વૃદ્ધિ કરવી. કોષની વૃદ્ધિ પામે તો એ માટે કોષરસ પટલ અગત્યનું છે. પછી આંતરકોષીય જોડાણ કે કોષમાં અમુક ભાગ જો તૂટી ગયા હોય ને તો એને જોડી દે. પછી એનું જો કોઈ કોષોનું નિર્માણ કરી શકે અંતઃભક્ષણ, કોઈ રોગ આવ્યા હોય તો એને કોષરસ પટલ છે એ અટકાવી દે, ત્યાં જ એનું ભક્ષણ નાશ કરી દે. પછી સ્ત્રાવ, કોઈ છે એ ઉચ્ચ શકોનો સ્ત્રાવ પણ કરે, લિપિડનો સ્ત્રાવ કરે, પ્રોટીનનો પણ સ્ત્રાવ કરી શકે. પછી કોષ વિભાજન, કોષમાંથી નવો કોષ બને તો એ પ્રક્રિયા માટે એવા બધા એના કાર્ય છે જે આપણે પછી પાછા બધા આવશે કોષ વિભાજન જેવું બધું. હવે કોષરસ પટલની આરપાર જે અણુઓનું વહન થઈ શકે તેને નિષ્ક્રિય. હવે આ કોષરસ પટલ છે, અહીંયા દાખલા તરીકે છે એ પાણીના અણુઓ છે. હવે એટલે કે H2O પાણીના અણુને આપણે દર્શાવ્યું હતું. હવે એ આની રીતે મુક્ત રીતના અહીંયા અંદર જઈ શકે અને બહાર આવી શકે તો એ જે એની રીતના એને કંઈ શક્તિની જરૂર નથી પડતી, એ મુક્ત રીતે અંદર આવી શકે બહાર આવી શકે તો એને નિષ્ક્રિય વહન કહેવાય અથવા તો મંદ વહન કહેવામાં આવે. કે જેને નિષ્ક્રિય વહન અથવા તો આને જો બીજું કેવું હોય તો મંદ વહન. પછી છે અમુક તટસ્થ દ્રવ્ય સામાન્ય પ્રસંગના સિદ્ધાંત મુજબ કાર્ય કરે. તો કે કેમ સામાન્ય પ્રસંગનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો, એવું પ્રસન્ન થવું એટલે કે વહન થવું અને સામાન્ય પ્રસંગના સિદ્ધાંતો એટલે કે વધુ સાંદ્રતા હોય, વધુ સાંદ્રતા અથવા તો એમ કહેવાય ને તો ચાલે વધુ સંકેન્દ્રથી ઓછા સાંદ્રતા તરફ વહન પામે. કે વધુ કોઈ સાંદ્રતા છે એનાથી ઓછા સાંદ્રતા તરફ. દાખલા તરીકે તમે કોઈ ઈંડું લીધું છે, હવે ઈંડાનું અંદરનું જે દ્રાવણ છે એ એનું ઈંડાને પાણીમાં મૂક્યું. હવે પાણીમાં તમે મૂકશો તો છે એ ઈંડાની અંદર જો વધુ સાંદ્રતા હશે તો એના અંદરનું જે દાખલા તરીકે ઈંડું લીધું એને તમે કોઈ મીઠાનું બનાવ્યું તો દ્રાવણમાં મૂકો, હવે મીઠું છે એનું દ્રાવણ છે એ વધારે સાંદ્ર કહેવાય, જ્યારે ઈંડાની અંદરનો કોષરસ છે એનું સાંદ્રતા ઓછી છે. હવે એ કોષરસ છે એ પાણીની અંદર બહાર આવે ને ઈંડું જો સંકોચાઈ જાય તો એને એમ કહેવાય કે વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ. કેમ તો કે ઈંડાની અંદર ઓછી સાંદ્રતા છે પણ મીઠાનું જે દ્રાવણ છે એ વધુ સાંદ્ર છે તો એ ઓછુંથી વધુ. અને ઈંડાની અંદરનું પ્રવાહી છે એ પાણીમાં આવે એટલે મીઠાનું જે દ્રાવણ વધુ સાંદ્ર, ઈંડાની અંદરનું દ્રાવણ ઓછું સાંદ્ર તો એ ઓછુંથી વધુ એમ. તો એ સોરી વધુથી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે. વધુ સાંદ્રતા એટલે કઈ રીતના તો કે દાખલા તરીકે સોરી મને ઊંધું કહેવાય દઉં, પરંતુ જોઈએ તો વધુ સાંદ્રતાથી ઓછું એટલે કેવું તો કે જ્યારે કોઈ છે એ પાણી અને ઈંડું પાણીની અંદર ઈંડું રાખવામાં આવે. હવે ઈંડાની અંદર વધુ સાંદ્રતા છે, પાણી ઓછું સાંદ્ર છે, ઓછું સાંદ્ર છે તો ઈંડાનું જે દ્રાવણ જો બહાર નીકળી જાય પાણીની અંદર તો એ જે કહેવાય એને કહેવાય વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા. તમે કોઈ દ્રાક્ષ છે એ દ્રાક્ષને છે એ ઘણી વખત જો પાણીમાં રાખો તો એ ફૂલી જાય, એ પણ એક પ્રસન્ન સિદ્ધાંત મુજબ જે આપણે પછીના યુનિટમાં જોશું. તો કે જો પ્રસન્ન સિદ્ધાંત કેમ કહેવાય તો કે કોઈ દ્રાવણ છે એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે એને. પાણી પણ આ રીતે વહન પામે, પાણી પણ શું કરે તો કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. તો કે પાણી બહાર છે
તો એ બહારનું માધ્યમ વધુ સાંદ્ર હોય તો એ અંદર પ્રવેશી જાય તો એ ઓછી થઈને તરફ ગતિ કરે એમ કહી શકાય. હવે ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાં પસાર થઈ શકતા નથી. હવે ઘણા ધ્રુવીય અણુઓ એટલે કે કેવા, તો કે અધ્રુવીય લિપિડ એટલે કે બંને બાજુ છે એ એમ જોવો તો કે આમ પૂંછડી ધરાવે એવા છે એ લિપિડ ગોઠવાયેલા છે એ પણ દ્વિસ્તરમાં. એમાં કોઈ ધ્રુવીય અણુઓ જે સામાન્ય કોઈ અણુઓ એ પસાર થઈ શકતા નથી, માટે તને અમુક એવા પણ અણુઓ હોય જે આમાં પસાર ન થઈ શકે. તો એ કેટલાક આયન, તો એના માટે એને સાનુકૂલિત પ્રોટીનની જરૂર પડે અને એને સાનુકૂલિત વહન કહેવાય. ઘણા અણુ છે કે કોઈ સોડિયમ પોટેશિયમના કંઈ અણુ છે, કોઈ અલગ કોઈ ઘટકના છે, મેગ્નેશિયમના કોઈ અણુ છે, કોઈ પણ તમે ગણી શકો એમ. તો કે હા, સોડિયમ પોટેશિયમ કે કેલ્શિયમના કોઈ અણુઓ છે એને પસાર નથી થઈ શકતા, તો એ માટે શું, તો કે અહીંયા પ્રોટીન છે તો એને વાહક પણ. તો દાખલા તરીકે અહીંયા કોઈ અણુ છે, હવે આને આમાંથી નથી પસાર થઈ શકતા, પણ જો અહીંયા પ્રોટીન હોય ને તો આ માર્ગ ખુલશે પ્રોટીનનો, એમાંથી અણુ અંદર જશે, અંદર અને આ અંદરના માધ્યમમાં જશે. આ જે પ્રોટીન એટલે કે આને વાહક પ્રોટીન, જો આવા પ્રોટીનની જરૂર પડે તો એને સાનુકૂલિત વહન કહેવામાં આવે. કેટલાક અણુઓ કે આયનો સાંદ્રતા ઢોળાશથી વિરુદ્ધ થાય છે, એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ. આ સાંદ્રતા ઢોળાશ એટલે શું, તો કે વધુથી ઓછી. અહીંયા શું છે, તો કે વિરુદ્ધ દિશામાં વહન થાય, એટલે ઓછી સાંદ્રતા હોય તો એનાથી છે એ વધુ સાંદ્રતા તરફ છે એ વહન થાય. ઓછી સાંદ્રતા એટલે કેવી, તો કે બહારનું માધ્યમ છે એમાં જ્યારે ઓછી હોય, અંદરમાં છે એ વધારે સાંદ્રતા હોય, તો એ માટે શું થાય, તો કે ઓછી સાંદ્રતા બહાર ઓછી હોય તો વધુ, અંદર વધારે છે તો ઓછીથી અંદર વધુ છે એમાં વહ્યા જાય અણુઓ, તો એને છે એ સક્રિય વહન કહેવાય. અથવા તો અંદર કોઈ સોડિયમ પોટેશિયમ અણુઓ છે ન્યા છે એ ઓછી સાંદ્રતા છે, પણ બહારનું માધ્યમ જે છે એમાં વધુ છે, તો આ જે છે એ અણુ બહાર આવતા રહે તો એ છે એ સક્રિય વહન કહેવામાં આવે છે, જેમાં એટીપી એટલે શક્તિની જરૂર પડે છે. તો સક્રિય વહન અને સાનુકૂલિત જો વહન થવું હોય એના માટે છે એ પ્રોટીન વાહક, એટલે કે આની અંદરથી છે એ અણુઓ પસાર થાય તો એ વાહક પ્રોટીનની જરૂર પડે. જ્યારે મંદ વહન એટલે કે એની રીતના મુક્ત રીતે સપાટી ઉપરથી વહન થઈ જાય એના માટે આવા કાંઈ પ્રોટીનની જરૂર પડતી નહીં, અને ખાસ કરી અને સક્રિય વહનમાં એટીપીની જરૂર પડે. ઉદાહરણ તરીકે સોડિયમ પોટેશિયમ પંપ, એટલે કે સોડિયમ કે પોટેશિયમના જે અણુઓ જે છે આ કોષરસ પટલી અંદર અને બહાર આવવા માટે એને કોઈ વાહક પ્રોટીનની જરૂર પડે, તે આપણે પછીના લેક્ચરમાં પણ, પછીના એક યુનિટમાં પણ આ ભણવાનું આવશે સોડિયમ પોટેશિયમ પંપ વિશે. પરંતુ આજે આપણે એટલું રાખીએ કે કોષરસ પટલ કે જે પહેલાં એનું આખું મોડલ છે એ ફ્લુઇડ મોઝેક મોડલ કહેવામાં આવે છે આને, અને તે છે એ સિંગર અને નિકોલ્સ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું છે. આ ફરી વખત એકવાર રિવર્સ કરીને એવું લાગે તો વિડીયો જોઈ લેજો, બહુ કાંઈ એવું અઘરો ટોપિક છે ને ઇઝી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.